ગુજરાતની અંદર હંમેશા કમળ ખીલેલું છે. 2001 થી આજે 2024માં આપણે બેઠા છીએ, 27 સુધી આ સરકાર છે જ, પરંતુ લોકોના દિલની અંદર લોકોની ભલાઈ માટે અને લોકો માટે જ સરકાર છે એ પ્રકારનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીએ ઉભો કર્યો છે, સરકારે પણ ઉભો કર્યો છે, અને સાથે સંગઠન પણ કોઈ પણ પ્રજાની મુશ્કેલીમાં લોકો સુધી પહોંચે, પ્રજાની સાથે રહેવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એકંદરે ગુજરાતની અંદર તો પરિણામ અપેક્ષિત જ હતું. સ્વરૂપસિંહ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હવે વિધાનસભાના સભ્ય બની ચૂક્યા છે, અને સાથે મહારાષ્ટ્ર ઘણી બધી વાતો શરૂઆતમાં ચાલતી હતી, કસોકસ બતાવતા હતા. આપના કક્ષાએથી, મીડિયાની કક્ષાએથી પણ લગભગ સરકાર યુતિની બને એ પ્રકારના મેસેજ આપના તરફથી મળતા હતા, પરંતુ અકલ્પનીય પ્રજાએ સ્વીકાર, મહારાષ્ટ્રની પ્રજાએ સ્વીકાર નરેન્દ્રભાઈની નીતિઓનો કર્યો છે. એક હૈ તો સેફ હૈ નો નારો તમામ પ્રજા એક રહી જાતિવાદી સિવાય, જાત પાતમાં ક્યાંય વહેંચાયા સિવાય, પોતાના વિકાસ માટે, પોતાના ઘરના વિકાસ માટે, પોતાના સમાજના વિકાસ માટે અને રાજ્યના વિકાસ માટે એકત્રિત થાય એ સંદેશો ઘર ઘર સુધી પહોંચ્યો છે. એના કારણે જ આજે લગભગ 214 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીની યુતિવાળી સરકારને મળી ચૂકી છે, અને એમાં પણ જે ભારતીય જનતા પાર્ટી 142માંથી 123 જેટલી સીટો ઉપર, એટલે લગભગ 90% સ્ટ્રાઇક રેટથી ભારતીય જનતા પાર્ટી અને યુતિની સરકાર ત્યાં બની રહી છે, નિશ્ચિત થયું છે. ગુજરાતના પણ ઘણા બધા મંત્રીઓ, ધારાસભ્યો ત્યાં ચૂંટણી પ્રચારમાં મહારાષ્ટ્રમાં જોડાયા હતા, આપ પણ ગયા હતા, જે પ્રકારનો ભવ્ય વિજય છે, એ પ્રકારની સીટો એક્સપેક્ટ આપણે કરી હતી? આવા વાવની અંદર આદરણીય બળવંતસિંહને જવાબદારી આપી હતી, અને એમને પણ ખૂબ સારી કામગીરી કરી, અને ત્યાં આ જ્વલંત વિજયમાં એમનો પણ ફાળો છે. ભાઈ શ્રી જગદીશભાઈ પણ મુંબઈનો હવાલો સંભાળતા હતા, અને મુંબઈમાં એમની પાસે જે સીટો હતી એ તમામ સીટો ઉપર વિજય પ્રાપ્ત થયો છે. મને પણ વિદર્ભની અંદર અમરાવતીની જવાબદારી હતી, 8 સીટો હતી. 2019માં યુતિ પાસે એક જ સીટ હતી, આજે 8-8 સીટ ઉપર ભગવો લહેરાયો છે, અને એક હે તો સેફ એની વાત લોકોએ સ્વીકારી છે. ક્યાંક ને ક્યાંક બટોગે તો કટોગેનું સૂત્ર અસર કરી ગયું માનો? બટોગે તો કટોગે એનો મતલબ જ એક થાય છે કે જાત પાતમાં આપણે વેચાવું નથી, આપણે સૌએ એક રહી, આપણે પોતાના પોતાના પરિવારના અને સમાજના વિકાસમાં ક્યાંય જાતિવાદી રાજનીતિ આડે ના આવે એનો એક સંદેશો હતો. ધન્યવાદ. સર ક્યા કહેંગે આજે જો ચુનાવ કા રિઝલ્ટ આયા હૈ મહારાષ્ટ્ર ગુજરાત?